सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरा वंदे गुरुपरंपरा। तत्वबोध ग्रंथनो मंगलाचरणनो जे श्लोक छे एनो एक साथे आपणे पाठ करीशु। वासुदेवेन्द्र योगींद्रम नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधो विधीयते। वासुदेवेन्द्र योगींद्रम, वासुदेव एवा ईश्वर अने वासुदेव एटले ज गोविंद अने गोविंद पादाचार्य जी एवा एमना सद्गुरु ने शंकराचार्य जी नमन करे छे। योगींद्रम जे योगीओ मां श्रेष्ठ छे, योग एटले जे जेनी साथे जोड़ायेला छे, तो जे श्रेष्ठ एवा परमात्मा साथे जोड़ायेला छे एटले पण योगींद्र छे। અને યોગ અર્થાત કે જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય, જ્ઞાન પ્રાપ્તિના જેટલા જેટલા ઉપાય છે બધાને યોગ કહેવાય, એવા યોગમાં સૌથી શ્રેષ્ઠ યોગને જાણનારા છે તો એવા વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને નમન કરીને। આટલે સુધીની આપણે વિચારણા જોઈ ગયા છીએ। જ્ઞાન પ્રદાન એટલે એવું જ્ઞાન છે જેનાથી મુક્તિની પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે, અને મોક્ષ કે મુક્તિ એટલે જ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ, એ આ જ્ઞાનથી જ સંભવે છે। તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, એવું આપણે જોયું હતું કે આવી ઈચ્છા પ્રત્યેક મનુષ્યને સર્વકાળે રહેલી છે કે મને ક્યારેય દુઃખ ન આવે અને મારું સુખ ક્યારેય જતું ન રહે। હવે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય તે ન જાણતા હોવાને લીધે જ અન્યત્ર પ્રયત્ન કરતા હોઈએ છીએ। આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે જે અન્ય પ્રયત્નો છે, ધર્મ અર્થ અને કામ પુરુષાર્થ, એટલા માટે જ કરીએ છીએ કે એનો સાચો ઉપાય ખબર નથી। સાચો ઉપાય એ જ છે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, જ્ઞાનથી એની પ્રાપ્તિ થાય છે। અને એવું જ્ઞાન પ્રદાન કરનાર જે ગુરુ છે, સંપ્રદાય પરંપરાથી જે આપણને જ્ઞાન પ્રાપ્ત છે એ જ જ્ઞાનની અહીંયા વાત કરી છે। જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, એમને નમન કરીને એમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો, શરણાગતિ સ્વીકારવાની, કારણ કે જે માર્ગે આપણે પ્રગતિ કરવી છે એ માર્ગ આપણે જાણતા નથી, લક્ષ્ય પ્રાપ્ત થયું નથી, માર્ગ જાણતા નથી, તો જે જાણે છે આપણને માર્ગદર્શન આપે છે એના પ્રત્યે આદર હોવો જોઈએ, માટે અહીંયા એમને નમન કરવામાં આવે છે। અને નત્વા નમન કરીને મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુને આત્યંતિક કલ્યાણ થાય, હિત થાય તેના માટે તત્વબોધ અભિધીયતે, એવું અહીંયા શંકરાચાર્યજી જણાવે છે। એટલે આપણે આ જે બીજી પંક્તિ છે એના અર્થ ઉપર આપણે વિચારણા કરતા હતા। જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે, અને આજે બીજી પંક્તિમાં છે એમાં જે અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે, કોઈપણ ગ્રંથને સમજવા માટે, કોઈપણ પુસ્તકને જાણવા માટે કે એ પુસ્તક શેના વિશે છે, કોના માટે છે, એનો વિષય શું છે, એનું અધ્યયન કરવાથી આપણને શું ફળ પ્રાપ્ત થશે, આપણો એની સાથે શું સંબંધ છે, એ બધા પાસાની વિચારણા કરવા માટે આપણે આ બીજી પંક્તિમાં જોવાનો પ્રયત્ન કરતા હતા। જે ચાર અનુબંધ છે, અધિકારી કોણ, આ ગ્રંથનું પ્રયોજન શું છે, એનો વિષય શું છે, કયા વિષયને સમજાવનારો આ ગ્રંથ છે, અને એનું જે પ્રયોજન છે એની સાથે આપણો શું સંબંધ છે, આપણને શું ફાયદો થવાનો, શું લાભ થઈ શકે એમ છે, આપણો એની સાથે શું સંબંધ છે, અથવા જે પ્રયોજન છે એનો ગ્રંથની સાથે શું સંબંધ છે, એની પણ વિચારણા કરવામાં આવતી હોય છે। અને એના દ્વારા નિશ્ચય કરવામાં આવે છે કે આપણે જે જોઈએ છે, આપણું જે પ્રયોજન છે કે આપણું જે લક્ષ્ય છે તે આ ગ્રંથના અધ્યયનથી જો સિદ્ધ થવાનું હોય તો આપણી એ ગ્રંથના અધ્યયનમાં પ્રવૃત્તિ થાય, અને એ વિચારણા આપણે કરતા હતા। અને પહેલો જે અનુબંધ ચતુષ્ટય છે, અધિકારી, તો અધિકારી કોણ,
તો અહીંયા જણાવે છે મુમુક્ષુણામ હિતા થાય, કોના કલ્યાણ માટે કહે છે? તો કે મુમુક્ષુના કલ્યાણ માટે. તો કોણે અધ્યયન કરવું જોઈએ? તો કે મુમુક્ષુએ. તો મુમુક્ષુ એટલે કોણ? જો અધિકારી થઈ અને અધ્યયન કરવામાં આવે તો એનું આપણને યોગ્ય ફળ મળતું હોય છે. અને જે ગઈકાલે આપણે દ્રષ્ટાંત જોયું હતું કે ઘરમાં કોઈ મેડિકલના સ્ટુડન્ટ હોય, MBBS ભણતું હોય, અને એનો નાનો ભાઈ કે ભત્રીજો પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતો હોય, એ જુએ કે આ કોલેજની ચોપડીઓ ભણે છે એમ સમજી, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય એટલે અંગ્રેજી આવડતું હોય, અને MBBSના ચોપડા ધારો કે વેકેશનમાં બેસીને બધા વાંચી જાય, તો એ પુસ્તકો વાંચી જવાથી એ કંઈ ડૉક્ટર થઈ શકે નહીં. ભલે એને વાંચતા આવડે છે, બધું વાંચી લીધું એણે, પણ એનો અધિકાર એની પાસે નથી. એના માટે 12th સાયન્સ પાસ કરી, સારી રીતે પાસ કરી, કોલેજમાં એડમિશન લઈ અને પછી જો ભણે તો એ ડૉક્ટર થઈ શકે. અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ. જો અધિકારી થઈ અને આપણે આ ગ્રંથનું અધ્યયન કરીશું, અહીંયા જેવું શાસ્ત્ર જણાવે છે એવું મુમુક્ષુત્વમ આપણામાં હશે, આપણે સાચા અર્થમાં મુમુક્ષુ થઈશું, તો આ ગ્રંથ આપણને આપણા હિત સુધી પહોંચાડશે. અહીંયા હિત એટલે કલ્યાણ, શ્રેયની પ્રાપ્તિ, આત્મસ્વરૂપની પ્રાપ્તિ, અને એને જ અહીંયા તત્વબોધ દ્વારા કહેવામાં આવે છે, તત્વનો બોધ. તો એ અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ ખૂબ અગત્યનું છે. અધિકારી થયા વગર ગમે એટલો પ્રયત્ન કરીએ ને આપણને સફળતા પ્રાપ્ત થતી નથી. અને એટલે જ કહેવામાં આવે છે જે મુમુક્ષુની આપણે વિચારણા કરતા હતા, જે વિચારણા આપણી ચાલુ છે, એવા મુમુક્ષુ થઈએ ને તો જ એનું ફળ આપણને મળે. અને એટલે જ ઉપનિષદમાંય કહેવાય છે સંન્યાસાત શ્રવણમ કુર્યાત. સંન્યાસી થઈને શ્રવણ કરવાનું. સંન્યાસી થઈને શ્રવણ કરવાનું એટલે શું? બધાએ કંઈ ભગવા કપડાં પહેરીને શ્રવણ કરવું એવું જરૂરી નથી. કરી શકાય તો શ્રેષ્ઠ છે, ન કરી શકાય તો એવી માનસિકતા તો તૈયાર કરવાની. જે છેલ્લો અંતિમ વિચાર આપણો હતો કે મુમુક્ષુ એટલે માત્ર એક જ પુરુષાર્થ એને રહ્યો છે, ધર્મ, અર્થ અને કામ. બાકીના ત્રણે ત્રણ પુરુષાર્થથી એનું મન ઉપરામ થઈ ગયું છે. ઉપરામ થઈ ગયું છે અત્યારે પ્રયત્ન નથી કરતા એવું નહીં, પણ એમાં હવે સુખબુદ્ધિ નથી રહી. કર્તવ્ય હોય એટલું ચોક્કસ કરે, જીવન વ્યવહાર ચલાવવા માટે ચોક્કસ કરે, પરંતુ એ કરવાથી જ હું સુખી થઈ જઈશ એ બુદ્ધિ એમની શાંત થઈ ગઈ છે. હવે અન્યત્ર શરણમ અપશ્યન. આપણા દુઃખ મુક્તિનો ઉપાય જગતમાં ધર્મ, અર્થ કે કામ પુરુષાર્થથી સંભવ નથી એવો દૃઢ નિશ્ચય કરી, અને પછી જો આ અધ્યયન કરવામાં આવે તો ચોક્કસ આપણે જે શાસ્ત્રે કહ્યું છે એવું મુમુક્ષુત્વ ગ્રહણ કરી અને અધ્યયન કરી રહ્યા છીએ એવું કહેવાય, અને તો આપણને આનું જે ફળ કહેવાય છે મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ એ સંભવે છે. ત્યારબાદ આપણે જે વિચારણા કરતા હતા, જે અધૂરી હતી, કે જો મનુષ્ય જ આ મુમુક્ષુત્વ પ્રાપ્ત કરી શકે એવું શાસ્ત્રમાં કહેવાયું છે, મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ દુર્લભમ એતત્ત્રયમ અને ઈશ્વર દેવાનુગ્રહ હેતુકમ. ઈશ્વરના અનુગ્રહથી જ આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે, અને અત્યારે આપણા પર ઓલરેડી ઈશ્વરનો અનુગ્રહ થયેલો છે, આપણને મનુષ્યત્વ પ્રાપ્ત થયેલું જ છે. જો મનુષ્યત્વ પ્રાપ્ત થયેલું જ હોય તો હવે મુમુક્ષુત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. તો મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી મુમુક્ષુત્વનો પ્રયત્ન કેમ નથી થતો? કારણ કે આ આટલું દુર્લભ છે ને મનુષ્ય જીવન, એ સમજાયું નથી કે સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય તરીકે આપણું કેટલું વિશેષ સ્થાન છે. સૃષ્ટિમાં 84 લાખ યોની છે, 84 લાખ પ્રકારના જીવો છે. 84 લાખ જીવો છે નહીં, 84 લાખ પ્રકારના જીવો છે, એમાં એક મનુષ્ય છે. તો એની વિશેષતા શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરતા હતા કે, અને એ સમજવા માટે આપણે જે જગત છે જગતને બે ભાગમાં પહેલાં વહેંચી દીધું, બે ખોખા લઈ, અને એકમાં જળ પદાર્થ અને એકમાં ચેતન પદાર્થ. સૃષ્ટિના બધી જ વસ્તુઓ આ બેમાં આવી જશે, કાં જળમાં આવશે અથવા ચેતનમાં આવશે. તો જગત છે, સૃષ્ટિ છે, એને બે વિભાગમાં આપણે વર્ગીકરણ કરી કે જળ અને ચેતન. પછી આપણે જેમાં આવતા હોઈશું એનો વિચાર આગળ વધારતા હતા. તો આપણે જળ જગતમાં નથી આવતા, ચેતન જગતમાં આવીએ છીએ. તો ચેતન જગતના પણ પાછા બે વિભાગ કરીએ છીએ, ક્લાસિફિકેશન કરતા જઈ અને છેલ્લે મનુષ્યની શું વિશેષતા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચેતન જગત છે એમાં પણ સ્થાવર અને જંગમ,
અને જે બે આપણે વર્ગીકરણ કરીએ છીએ કે જુદા પાડીએ તો કંઈક વિશેષતા બતાવવી પડે. એ વિશેષતા છે કે આ વસ્તુ આમાં છે અને એ વસ્તુ આમાં નથી, એટલે આનાથી આ જુદી છે. તો એક તો સ્થાવર જગત અને બીજું જંગમ જગત. સ્થાવર જગત અર્થાત કે જેમાં વૃદ્ધિ વિકાસ છે પણ હલનચલન નથી, અને સ્થાવર અર્થાત કે વનસ્પતિ જગત, સંપૂર્ણ વનસ્પતિ જગત એ સ્થાવર જગત કહેવાય. એ પાણી જો કોઈ આપે નહીં તો છોડ સુકાઈ જાય, પણ 5 ફૂટ દૂર પાણી હોય, નળ હોય, ત્યાં જઈને એ પાણી ગ્રહણ કરી શકે નહીં. જ્યારે બાકીના જીવો એવા છે કે જેમાં વૃદ્ધિ વિકાસ પણ છે અને સ્થળાંતર પણ કરી શકે છે, તો એ જગત છે એને જંગમ ચેતન જગત કહેવાય. અને એ જંગમ ચેતન જગત છે એને પણ હવે આપણે બે વિભાગમાં વહેંચી દેવાનું છે. જંગમ ચેતન જગતમાં પણ એક એવો વિભાગ છે કે જેને આપણે પશુ કહીએ છીએ, અને બીજો એક વિભાગ છે મનુષ્ય છે. એટલે બધા જીવજંતુ પ્રાણીઓ બધા આમાં આવી ગયા. તો એમાંથી હવે મનુષ્યની વિશેષતા શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે મનુષ્યમાં શું વિશેષ છે. તો મનુષ્યમાં શું વિશેષતા છે એ આપણે સમજવા માટે પશુ શબ્દની વ્યાખ્યા જોઈએ. પશુ શબ્દની વ્યાખ્યા છે પશ્યતિ કેવલમ. પશ્યતિ કેવલમ, જે માત્ર જુએ છે, આગળ વિચારણા કરી શકતું નથી, એને પશુ કહેવાય. અને છેલ્લો જે દ્રષ્ટાંત હતું કે ગાયને આપણે જો રોટલી બતાવીએ તો એ મારું અન્ન છે એટલો વિચાર કરી શકે છે, પ્રાથમિક વિચાર કરી શકે છે, બિલકુલ વિચાર નથી કરતા એવું નથી, પરંતુ પોતાના ભરણ પોષણ લક્ષણ પૂરતો વિચાર કરે છે. આ રોટલી છે એ મારું અન્ન છે એટલે એને ગ્રહણ કરવા જાય છે. જો હાથમાં લાકડી જુએ તો આ લાકડી મને મારશે, મને દુઃખ થશે, એટલે ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કરે છે. આટલો વિચાર તો કરે છે, પણ એથી વિશેષ વિચારણા કરી શકતા નથી, એને પશુ કહેવાય. પશ્યતિ કેવલમ, અને આપણે એને થોડીક વિચારણા કરીને શબ્દ ઉમેરેલો, પશ્યતિ ખાદતિ છે. માત્ર ગાય રોટલી જુએ છે, જો આ વ્યાખ્યા આટલી જ હોય ને તો એવું થઈ જાય કે ગાય રોટલી જુએ છે, પછી કશું નહીં, જોતી નથી, જોઈને ખાવા પણ આવે છે, ત્યાં સુધી બરાબર છે. ન શોચતી, વિચાર આગળ વિચારણા કરી શકતી નથી. અને અહીંયા જે ન શોચતી કહ્યું એનો અર્થ એ છે કે પૂર્વાપરનો વિચાર કરવાનું સામર્થ્ય નથી, જે મનુષ્યમાં છે. એટલે જ મનુષ્ય પશુથી અલગ થાય છે. એની વિશેષતા એટલી જ છે કે પૂર્વાપરનું, પહેલાં શું હતું, અત્યારે શું છે, પછી શું થઈ શકે એમ છે, એનો વિચાર કરવાનું સામર્થ્ય મનુષ્યમાં છે. અને એટલા માટે અહીંયા મનુષ્ય છે તો પશ્યતિ શોચતી છે. જો ગાયને રોટલી બતાવે એક માણસ તો એ રોટલી ખાવા આવે અને બીજો હાથ પાછળ હોય ત્યાં લાકડી રાખી હોય, પછી નજીક આવે ને લાકડી મારે, ગાય એવો વિચાર ના કરી શકે. એ રોટલી જોઈને નજીક જાય ને પછી લાકડી ખાવાનો વારો આવે, એવું ના વિચાર કે એક જ હાથ આગળ છે બીજો પાછળ છે, બીજા હાથમાં લાકડી હશે અને હું નજીક જઈશ અને મારશે, તો આવો વિચાર પશુ ના કરે. જ્યારે મનુષ્ય એ વિચાર કરી શકે કે કોઈ ક્યારેય આપણી સાથે બોલતું ના હોય, કાયમ દુશ્મનાવટ રાખતું હોય અને ઓચિંતો આપણા વખાણ કરે, તો ચોક્કસ એવું લાગે આપણને કે કંઈક આમાં દાળમાં કાળું છે. ક્યારેય મારી સાથે ના બોલે ને આજે કેમ આટલા વખાણ કરે છે? હવે આગળ વિચારણા કરવાની છે કે આજે પૂર્વાપરનો વિચાર, પહેલાં વિચાર કર્યો કે આ માણસ ક્યારેય મારી સાથે બોલતો નહોતો, કાયમ મારા વિરોધ પક્ષમાં જ બેસે અને આજે મારા વખાણ કેમ કરે છે? પૂર્વ અને પછીનો વિચાર કરી અને નિર્ણય લે તો આપણે કંઈ એનાથી ખુશ નથી થઈ જતા. એ પ્રકારે વિચાર કરવાનું સામર્થ્ય માત્ર મનુષ્ય પાસે જ છે. આ વાતને સમજવા, જે પૂર્વાપરનો વિચાર જે કહ્યો ને, જે વિચાર શક્તિ માત્ર મનુષ્ય માટે પાસે છે, એક સરસ નાનકડું દ્રષ્ટાંત છે. એક નાનો છોકરો હતો, હવે કે રાજુ નામ છે, વેકેશન હતું એટલે એના મિત્ર 2-3 ઘર છોડીને બાજુમાં ત્યાં રહેતો હતો, એના ઘરે જાય છે, કાયમ જતો હતો. એક દિવસ આવી જ રીતે રમવા ગયો અને થોડી વાર લઈને રડતો રડતો પાછો આવે છે. એટલે એના પપ્પાએ પૂછ્યું, શું થયું રાજુ? તો કે મારા મિત્રના પપ્પાએ મને માર્યું. તો કે કેમ તને માર્યું? અમે ઘરમાં કોઈ દિવસ હાથ નથી ઉપાડતા અને એ તને કેમ મારે? એણે બિચારો છોકરો નાનો હતો, ભૂળો હતો, એને કહી દીધું કે અમે રમતા હતા ને રમતા રમતા અમારાથી એનો મિત્ર રમતા હશે, રમતા રમતા કાચ ફૂટી ગયો, અથવા કાચનું કંઈ ફ્લાવર વાસ કે એવું કંઈ હશે એ ફૂટી ગયું, એટલે મને માર્યો. તો એ કે આવું થોડું ચાલે,
ફૂટી ગયું તો મારી પાસેથી પૈસા લઈ લેવા હતા, અમે ઘરમાં છોકરાને નથી મારતા અને એ પારકો માણસ આવીને કેમ મારી જાય. એટલે પેલા છોકરાને કહ્યું કે હા હવે બરાબર, એટલે કે ચાલ તારા મિત્રના ઘરે જઈએ અને તારા મિત્રના પપ્પાને ધમકાવો, કહો કેમ માર્યો. એટલે પેલો રાજુ તો અંદરથી ખુશ થયો કે ચાલો હવે બદલો લેવાશે. છોકરાને એવું છે ને પડી જાય, વાગ્યું તો જો કીડી મારી નાખી એમ કરી, એટલે છોકરો શાંત થઈ જાય કે મને વાગ્યું ને એનો બદલો લેવાઈ ગયો, એટલે શાંત થઈ જાય. એટલે તો છોકરાને લઈને ગયા, એને મિત્રના ઘરે ગયા, ઘરનું બારણું બંધ હતું, નોક કરે છે એટલે અંદરથી જવાબ, અંદરથી પ્રશ્ન પૂછે છે કોણ છે. એટલે પેલો કહે છે કે હું રાજુના પિતા છું, તમે મારા છોકરાને માર્યું હતું એમ, એવું પૂછે છે. એટલે એટલી વારમાં તો પેલો ભાઈ અંદરથી આવે છે, બારણું ખોલી અને બહાર આવીને કહે છે હા મેં માર્યું હતું, શું કરવું છે બોલો. હવે આ સેના માટે ગયા હતા ત્યાં? લડવા માટે, પેલાને ધમકાવવા માટે કે કેમ મારા છોકરાને માર્યું. હવે પેલા ભાઈએ પૂછ્યું હા મેં માર્યું શું કરવું છે, તો કે ના બરાબર કહ્યું તમે, એ છે ને આમે એટલો તોફાની છે, ઘરમાં એટલો ઉત્પાત મચાવે છે ને, આખું વેકેશન હેરાન કરી નાખે છે અમને, એક દિવસ શાંતિથી નથી બેસતો, અમારું કહ્યું તો માનતો નથી, સારું થયું તમે એને માર્યું, એમ કહીને પાછા વળી ગયા. હવે રાજુ વિચાર કરે છે કે આ તો ધમકાવવા ગયા હતા, મને માર્યું એટલે એનો બદલો લેવા ગયા હતા, અને તો ઉલટો મારો વાંક કાઢે છે, એમના વખાણ કરીને પાછા આવે છે, આવું કેમ થયું. હવે આપણે વિચાર કરીએ કે એ વ્યક્તિ જે લડવા ગયો હતો એ એકદમ એના વખાણ કરે છે ને પોતાના છોકરાનો વાંક કાઢીને કેમ આવે છે, માણસ છે એટલે. જો પશુ હોત ને તો જે મનમાં આવ્યું કરી નાખ્યું હોત, ગધેડામાં એ વિચાર શક્તિ નથી, એને એમ થાય ને કે મારે લાત મારવી છે તો લાત મારી દે, પછી ભલે પોતાનો માલિક જ પાછળ હોય, પછી ભલે ડફણા ખાવા પડે. જ્યારે મનુષ્ય છે ને વિચાર કરે છે, પૂર્વ અને અપર પહેલાંનો અને પછીનો વિચાર કરે છે, જ્યાં નોક કર્યું પહેલાં પૂછ્યું એને કહી દીધું, ત્યાં સુધી તો એને એમ જ હતું કે હું ધમકાવીશ, ઝઘડો કરીશ એની સાથે. પણ જેવું બારણું ખુલે છે અને છ સાડા છ ફૂટનો પહેલવાન માણસ ગુસ્સામાં છે અને આવીને પૂછે બોલો શું કરવું છે, એટલી વારમાં એણે વિચાર કરી લીધો કે જો અહીંયા હું કંઈ પણ બોલીશ ને તો મને જ બોચીમાંથી જલીને બહાર ફેંકી દેશે, મારે માર ખાવાનો વારો આવશે, એવું વિચારી અને તરત પોતાનો નિર્ણય બદલી કાઢ્યો. બસ આ મનુષ્યની બુદ્ધિની વિશેષતા છે, પશુમાં છે એના કરતાં થોડીક વધારે આ વિશેષતા છે, અને એટલે જ મનુષ્ય અન્ય જીવો કરતાં પોતાને વિશેષ સાબિત કરે છે, એનું વિશેષ સ્થાન છે. એટલે આપણે જે વિચાર કરતા હતા કે જગતમાં મનુષ્યનું સ્થાન અને એની વિશેષતા શું છે, તો કે પૂર્વાપરનો વિચાર કરી શકે, એ મનુષ્યમાં જે સામર્થ્ય છે અને એટલે જ એ દુઃખ મુક્તિનો ઉપાય પણ કરી શકે એમ છે. દુઃખ મુક્તિનો જગતમાં તો પ્રયત્ન કરી જ શકે છે, સાથે સાથે એ પ્રયત્નથી એટલું પણ વિચારણા કરે છે કે આ દુઃખ મુક્તિનો પ્રયત્ન કરું, થોડુંક દુઃખ આવે, પ્રયત્ન કરીએ, દુઃખ દૂર થઈ જાય, પુનઃ દુઃખ આવી જાય છે. એક દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરીએ બીજું આવે, બીજાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ ત્રીજું આવે. હું જ્યારે આવું સમજાવતો હતો ને તો એક ભાઈ વચ્ચે ઊભા થઈને કે સ્વામીજી એવું નથી કે એકને દૂર કરીએ ને બીજું આવે, એકને દૂર કરીને બીજુંને હમતા પાંચ આવી જાય છે ક્યારેક, તો એક જ આવે એવું નહીં, ક્યારેક શારીરિક સમસ્યા હોય, ક્યારેક કંઈક માનસિક સમસ્યા હોય, ક્યારેક સામાજિક સમસ્યા હોય, ક્યારેક આર્થિક પ્રોબ્લેમ હોય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલુ જ હોય છે, કંઈક ને કંઈક દુઃખ આવતા જ રહેતા હોય છે. એમાંથી મુક્તિનો પ્રયત્ન કરતા રહીએ છીએ, દુઃખથી મુક્તિના પ્રયત્નમાં સફળ નથી થતા એવું શાસ્ત્ર નથી કહેતું, પ્રયત્ન કરીએ એ દુઃખથી મુક્ત થઈએ, પણ આ દુઃખોની પરંપરાથી મુક્તિ નથી થતી. પરંપરા એટલે શું, એક સાથે બીજું જોડાયો, બીજા સાથે ત્રીજું, એક દૂર કરીને બીજું આવે, બીજું દૂર કરીને ત્રીજું આવે, એક દિવસ એવો નથી જતો કે જ્યારે એક પણ દુઃખ ના હોય, કોઈક ને કોઈક પ્રકારનું દુઃખ તો હોય જ છે, અને એ દુઃખોની જે પરંપરા છે ને એને જ શાસ્ત્રમાં સંસાર કહેવાય છે, કે સંસારના દુઃખો એ કોઈ વિશેષ નથી, જે દુઃખો આપણે અનુભવી રહ્યા છીએ એ જ દુઃખો કે જેને દૂર કરવાનો પ્રયત્ન કરતા જ રહીએ, જિંદગી પૂરી થઈ જાય પણ દુઃખો પૂરા થતા નથી. તો એનાથી કેવી રીતે મુક્ત થઈ શકાય, કાયમ માટે દુઃખોથી છૂટી શકાય ખરું, અને કાયમ માટે દુઃખોથી કેવી રીતે છૂટી શકાય
એની જ્યારે મનુષ્ય વિચારણા કરે અને એનો પ્રયત્ન કરે ત્યારે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. અને એ બધા જ દુઃખોથી કાયમ માટે મુક્ત થવાય કેવી રીતે? તો કે માત્ર આત્મ સ્વરૂપના જ્ઞાનથી, કારણ કે આત્મ સ્વરૂપ જ દુઃખ રહિત સુખ સ્વરૂપ છે, જે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે, સ્વયં આનંદ સ્વરૂપ છે. એની પ્રાપ્તિ કરવાથી જ આપણે સુખની પ્રાપ્તિ કરી શકીએ તેમ છીએ. અને આવી બુદ્ધિની જે વિશેષતા છે એ માત્ર મનુષ્યને પ્રાપ્ત છે. અને એટલે જે મુમુક્ષુ થઈ શકે, બીજા કોઈ પશુ મુમુક્ષુ થઈ શકે નહીં, એ મનુષ્યત્વની વિશેષતા છે. હવે આ જે બુદ્ધિશક્તિ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે, અત્યારે મનુષ્યત્વ પ્રાપ્ત થઈ ગયું છે, બુદ્ધિશક્તિ પણ બધાને પ્રાપ્ત છે જ. ભલે કોઈકને થોડી ઓછી હશે વધારે હશે, એ કહેવાય ઓછી હશે વધારે હશે, વાસ્તવમાં એના ઉપયોગ પર આધાર છે. કોઈક એનો ઉપયોગ કરે ને, કોઈક સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી રાખે, વાપરવી જ નથી ને. તો હવે આ બુદ્ધિશક્તિ જે આપણને પ્રાપ્ત છે ને, એનું ત્રણ સંભાવના છે. એક તો કોઈની પાસે ધન હોય તો કેવું, એનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. એવી રીતે આ પણ એક આપણી પાસેનું સામર્થ્ય છે, વિચારશક્તિ કે બુદ્ધિશક્તિ છે, એનો ઉપયોગ પણ સંભવે છે, એનો દુરુપયોગ પણ સંભવે છે અને સદુપયોગ પણ સંભવે છે. ત્રણે ત્રણ શક્યતા છે. અને બુદ્ધિ બધાની પાસે છે તો બધા મુમુક્ષુ કેમ નથી થઈ જતા? કોણ મુમુક્ષુ થાય છે? તો કે બુદ્ધિનો જે સદુપયોગ કરે છે તે. તો બીજી શું સંભાવના છે? તો કે એનો ઉપયોગ પણ હોય, એક સામાન્ય ઉપયોગ હોય, એક એનો દુરુપયોગ હોય અને એક એનો સદુપયોગ હોય. બુદ્ધિશક્તિને જે મનુષ્યને પ્રાપ્ત જ છે બુદ્ધિશક્તિ, એનો ઉપયોગ હોય, દુરુપયોગ પણ થઈ શકે અને સદુપયોગ પણ થઈ શકે. એક દ્રષ્ટાંત લઈએ આપણે. ધારો કે આપણી પાસે એક ચપ્પુ છે, એ ચપ્પુનો ઉપયોગ પણ છે, દુરુપયોગ પણ છે અને સદુપયોગ પણ છે. એટલે કે ચપ્પુ છે, રસોડામાં શાક સમારવા વપરાય કે એવા કામમાં વાપરીએ તો એનો સામાન્ય ઉપયોગ છે. જો કોઈ ખૂનીના હાથમાં આવી જાય તો એ દુરુપયોગ થઈ ગયો, અને કોઈ ડૉક્ટરના હાથમાં આવી જાય તો ઓપરેશન કરી અને દર્દીને રોગમુક્ત કરી શકે તેમ છે, એનો સદુપયોગ થયો. એવી જ રીતે આજે બુદ્ધિશક્તિ આપણને ઈશ્વરે પ્રદાન કરેલી છે, એમાં પણ ઉપયોગ પણ સંભવે છે, દુરુપયોગ પણ સંભવે છે અને સદુપયોગ પણ સંભવે છે. ઉપયોગ એટલે સામાન્ય ઉપયોગ, બસ ખાય પી કામ ધંધો કરી ધન કમાય, પોતાનું પોતાના પરિવારનું પાલન પોષણ કરવું અને શાંતિ સુખપૂર્વક જીવવું, તો એનો ઉપયોગ છે. ચાલો છે, બુદ્ધિશક્તિ છે, પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરે છે. કેટલાક એનો દુરુપયોગ કરે, ગુનાની પ્રવૃત્તિઓ કરવા માટે, ખૂન કરવા, ચોરી કરવા, બધા બે નંબરના ધંધા કરવા માટે. બુદ્ધિ તો છે, ચોરી કરે માણસ, તો શું ચોર પાસે બુદ્ધિ નથી? માણસ ઊભો હોય, જતો હોય કે ટ્રેન બસમાં ચઢતો હોય, ખબર જ ના પડે ને ખિસ્સું કપાઈ જાય, તો શું એ બુદ્ધિશક્તિનો ઉપયોગ નથી? હોશિયારી છે જ, ચાલાકી છે જ, પણ એ ખોટી રીતે વપરાય છે, તો એને એ બુદ્ધિશક્તિનો દુરુપયોગ કહેવાય. એટલે કંઈક ગુનામ કરવા કે ખરાબ આચરણ કરવા માટે જો બુદ્ધિશક્તિનો ઉપયોગ થાય તો એ દુરુપયોગ છે, અને એવું ને એવું ગુનેગારને બચાવવા માટે જો બુદ્ધિશક્તિનો ઉપયોગ થાય ને તો એ દુરુપયોગ છે. ઘણા એવા વકીલો હોય, એટલી પ્રખર બુદ્ધિ હોય, 200-200, 400-400 પાનાની ફાઇલ હોય ને કેસની, ધારો કે જાય કોઈ લઈને, કોઈ ગુનામાં ફસાયા હોય અને ગુનેગાર જ હોય, પણ કે મને બચાવો, 200-200, 400-400 પાનાની ફાઇલ અડધા કલાકમાં જોઈ લે, આખો કેસ સમજી જાય અને એને જીતાડી પણ દે, તો આ બુદ્ધિશક્તિ ઓછી નથી, છે ખરી, પણ ખોટા માર્ગે વપરાય છે, તો એનો દુરુપયોગ છે. અને કેટલાક લોકો એનો સદઉપયોગ કરે છે, અને જે સદુપયોગ કરે છે એ આ મુમુક્ષુ છે. પોતાના કલ્યાણ માટે કરે, સમાજ કલ્યાણ માટે પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરે, પોતાની અંદર જે કંઈ સામર્થ્ય છે એનાથી કેવી રીતે પોતે કલ્યાણના માર્ગે વધે, કેવી રીતે સમાજને ઉપયોગી થઈ શકાય, સમાજ સેવાના કાર્યો કેવી રીતે કરી શકાય, એ પ્રકારે જો બુદ્ધિનો ઉપયોગ કરે તો એ બુદ્ધિનો સદુપયોગ છે. આત્મકલ્યાણ માટે બુદ્ધિનો ઉપયોગ કરે તો એનો સદુપયોગ છે. અને ઈશ્વરે જો આપણને બુદ્ધિશક્તિ આપી હોય તો મુમુક્ષુ થઈ
આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્તિની પ્રાપ્તિનો કરવો એ બુદ્ધિનો શ્રેષ્ઠ ઉપયોગ છે. બુદ્ધિશક્તિનો ઉપયોગ જ ના કરીએ તો એમાં બીજા કોઈનો વાંક નથી, માત્ર આપણો જ વાંક છે, આપણી જ આળસ છે કે આપણો જ પ્રમાદ છે. એ આળસ કે પ્રમાદ છોડી અને જે બુદ્ધિશક્તિ આપણને પ્રાપ્ત છે એને આત્મકલ્યાણમાં ઉપયોગ કરવો જોઈએ. હવે ધારો, એકવાર એવું થયું કે રામાયણનો પ્રસંગ છે, પ્રસંગ બધાને ખબર છે, આપણે એની પાછળની જે વિચારણા છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ ગયો, રામ અને લક્ષ્મણ જેમને શોધતા વનમાં ફરતા હતા એટલી વારમાં સુગ્રીવને હનુમાનને બધાનો ભેટો થયો. પછી વાનરોને બધાને શોધ કરવા મોકલે છે. હવે વાનરોને શોધ કરવા મોકલે છે એમાં ભગવાન રામચંદ્રજી પોતાની વીંટી સીતાજીને ઓળખાણ થાય એના માટે કોને આપે છે? માત્ર હનુમાનજીને. કરોડો વાનરો હતા, કોને આપી વીંટી? 84 લાખમાં માત્ર એક મનુષ્યને વિવેક શક્તિ આપી છે, બુદ્ધિશક્તિ આપી છે. આટલા બધા વાનરોમાંથી વીંટી માત્ર હનુમાનજીને આપી, કેમ આપી હશે? ભગવાનને એટલો વિશ્વાસ હશે કે જો કોઈકની અંદર સામર્થ્ય છે ને તો એ આ માત્ર હનુમાનજી છે, કે સમુદ્ર ઓળંગીને જાય અને ત્યાંથી સીતાજીના ખબર લઈને પાછા આવી શકે. બીજા બધામાં એવું સામર્થ્ય નથી, માત્ર હનુમાનજીમાં એ સામર્થ્ય છે, સંભાવના છે કે સીતાજીને શોધી આવી શકે. વીંટી તો આપે, વીંટી લઈ લીધી અને શોધતા શોધતા છેક દરિયા કિનારે પહોંચી ગયા. હવે ત્યાંથી જે સમુદ્ર ઓળંગીને લંકામાં જવાનું હતું એ જાંબુવનજી એમને યાદ કરાવે છે એમના સામર્થ્યને, અને એમને પોતાનું સામર્થ્ય યાદ આવે છે અને જઈ શકવા સમર્થ છે એવી ખબર પડી ગઈ. હવે હનુમાનજી ધારો કે એ વખત એવો વિચાર કરે કે આટલો મોટો સમુદ્ર ઓળંગીને જવાનું, દુશ્મનની નગરીમાં જવાનું, બીજો કોઈનો સાથ નહીં, કારણ કે બાકીના બધા તો સમુદ્રના આ કિનારે કોઈ મદદમાં આવી શકે એમ નથી, દુશ્મનની નગરીમાં જઈ આપણું કામ કરીને હેમખેમ પાછા આવવાનું, આટલું બધું રિસ્ક અને તકલીફ શેના માટે લેવાની? એના કરતાં જઈને રામચંદ્રજીને કહી દઈશું કે સીતાજી મળ્યા નથી, ચાલે ને? બીજા બધા વાનરો પણ એવું જ થયું હશે. ધારો કે હનુમાનજી આવું કરે તો શું રામચંદ્રજી પ્રસન્ન થાય ખરા? ના. જે સામર્થ્ય હોય એનો યોગ્ય ઉપયોગ થવો જ જોઈએ. સામર્થ્ય હતું પણ જો આળસ કે પ્રમાદને લીધે એમણે સમુદ્રને ઓળંગી અને લંકા જઈ અને પાછા ન આવ્યા હોત તો કંઈ રામચંદ્રજી પ્રસન્ન ના થયા હોત. બસ અહીંયા પણ ઈશ્વરે આપણને બુદ્ધિશક્તિ આપી છે તો એટલું ચોક્કસ અપેક્ષા હશે કે આ મનુષ્યને બુદ્ધિશક્તિ આપું છું તો સંસારમાંથી મુક્તિનો ઉપાય કરી લે. એ કર્યા વગર જઈએ તો કે ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય નહીં. જે પ્રાપ્ત અવસર છે એનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ અને મુમુક્ષુ થઈ અને મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધો ભી દીયતે. હવે આ મનુષ્ય જીવન આપણને ઉપલબ્ધ છે એમાં આવી બુદ્ધિશક્તિ પણ આપણને પ્રાપ્ત જ છે, એનો મહત્વ કે વિશેષતા પણ આપણે સમજી ગયા, અને છતાં જો એનો ઉપયોગ ના કરીએ ને તો શું નુકસાન છે એ પણ જોઈ લે ને. ઉપયોગ ના કરીએ કારણ કે ઘણીવાર મહત્વ જાણવા છતાં પણ જો એને પોઝિટિવ વસ્તુ જાણી લીધી, નેગેટિવ ના જાણે ત્યાં સુધી એનાથી પાછા વળાતું નથી, એ માર્ગે પ્રવૃત્તિ થતી નથી અને ખોટા માર્ગેથી પાછા વળાતું નથી. તો ન કરીએ તો શું થાય? સંભાવના તો વિચારી લઈએ. ધારો કે આપણે આમ જે જીવીએ છીએ એમ જ જીવન પૂરું કરી દઈએ તો શું થશે? પહેલાં પહેલાં તો ઈશ્વરે જ વિચારશે કે આને મેં અવસર આપ્યો, મનુષ્ય જીવન આપ્યું, બુદ્ધિશક્તિ આપી, એનો ઉપયોગ કર્યો નહીં. એટલે પહેલાં જ કહેશે કે ભાઈ આને બીજી વાર ચાન્સ અપાય. બરાબર, તમે કોઈને કોઈ વસ્તુ આપો, કંઈક કામ સોંપો, બધી વ્યવસ્થા કરી આપો કે તું આ કામ કરે, અને ના કરે તો બીજી વાર કે તું જવા દે, બીજાને ચાન્સ આપીએ. બીજી વાર આપણને ચાન્સ આપે નહીં. અને બીજું મોટું નુકસાન એ થાય છે કે આપણને
ઉપલબ્ધ તકને છોડી દેવાના સંસ્કાર પડી જાય છે. તક ઉપલબ્ધ હતી, ઔષધ ઉપલબ્ધ હતો, છતાં આળસમાં એને છોડી દેવાનો પહેલો અભ્યાસ કર્યો એટલે શું થયું, થોડાક સંસ્કાર પડે. પછી ભવિષ્યમાં જ્યારે પાછો મનુષ્ય જન્મ મળશે ને ત્યારે પણ અત્યારે જે વર્તન કરેલું છે ને એના સંસ્કાર છે, એ વખતે પણ આ ઔષધ ચૂકી જવાશે અને પછી એ સ્વભાવ થાય. ઠીક છે, આવા મનુષ્ય જન્મ તો મળ્યા કરે. પ્રાપ્ત ઔષધને ચૂકી જવાના કે છોડી દેવાના સંસ્કાર પડી જાય છે, એ વધારે મોટું નુકસાન છે. અને બીજી વાત, ઈશ્વર જલ્દી મનુષ્ય જન્મ તો આપે જ નહીં. એકવાર એવું થયું, એક ભાઈ કોઈ મોટી કંપનીમાં જોબ કરતા હતા અને ઘણી મોટી કંપનીમાં એવું હોય, ઘણી બધી બ્રાન્ચ હોય, એમાં એક હેડ ઓફિસ હોય અને એક હેડ ઓફિસ હતી મુંબઈમાં અને બીજી બ્રાન્ચ હતી વડોદરા, અમદાવાદ, બેંગ્લોર, કલકત્તા, ચેન્નઈ, બધે મોટા મોટા શહેરોમાં એમની બ્રાન્ચ ઓફિસ હતી. હવે મુંબઈ હેડ ઓફિસમાં એક ભાઈની જોબ હતી, ત્યાંથી એમને ચેન્નઈ ઓફિસમાં કંઈક ઓડિટ માટે મોકલવાના હતા કોઈ માણસને. એટલે મેનેજરે નક્કી કર્યું, ભાઈને બોલાવે છે કે તમે આ સોમવારે તમને આ ફ્લાઇટ ટિકિટ આપવામાં આવે છે, તમારે આપણી ચેન્નઈ ઓફિસમાં જવાનું છે અને આટલું કામ કરી અને પાછા આવવાનું, આટલું કામ કરી આવવાનું છે. એટલે કે સારું, સવારની અર્લી મોર્નિંગની ફ્લાઇટની ટિકિટ આપી દીધી, સાંજની રિટર્ન ફ્લાઇટની ટિકિટ આપી દીધી, શનિ રવિ રજા હતી, સવારમાં સોમવારે વહેલા તૈયાર થઈ એરપોર્ટ પર પહોંચી ગયા, ફ્લાઇટ પકડી અને ચેન્નઈ પહોંચી ગયા. 7 વાગ્યાની ફ્લાઇટ પકડી, 8 વાગે તો ચેન્નઈ પહોંચી ગયા. હવે 8 વાગે ત્યાં ઉતરી ગયા, ઓફિસ ખુલે 10 વાગે, 10, 10:30, 11 વાગે સાહેબ આવે તો કરું શું એમ વિચાર કરતા હતા. એટલામાં એમને વિચાર આવે છે, એમના એક સગા ત્યાં ચેન્નઈમાં રહેતા હતા, એમના ભાઈના વેવાય કે કોઈ કેવું હશે થોડાક દૂરના, એટલે કે ઘણા ટાઈમથી અહીંયા આવવાનું થયું નથી, આ કંપનીના કામે આવવાનું થયું છે અને મારી પાસે 2-3 કલાક છે તો ચાલો એમને હું મળી આવું અને પછી કંપનીનું કામ જઈ ઓફિસે જઈ આવીશું એમ વિચારી અને એ તો એમણે ફોન કર્યો. ફોન કર્યો એટલે પેલા ભાઈ કે હા હા ચોક્કસ તમે આવો અને તમારે ક્યાં ઓફિસ ક્યાં છે, એટલે ઓફિસનું એડ્રેસ કહ્યું, કંપનીનું નામ કહ્યું ને ઓફિસ કહ્યું. એટલે પેલા કે હા એ તો આ રસ્તા પર જ છે, તમે કંપની જવાનો જે રસ્તો છે ને એમાં જ વચ્ચે આપણું ઘર આવે છે, એટલે તમે અહીંયા આવી જાઓ, અહીંયા આપણે બેસીશું, વાતચીત કરીએ, ચા પાણી પીએ અને પછી હું તમને ત્યાં તમારી ઓફિસે મૂકી જઈશ. પેલા કહે ચાલો સારું, આપણે શોધવાનું પણ ઝંઝટ ગઈ, આવીને મૂકી જશે આપણને અને 2-3 કલાકનો સમય છે, તમને મળી પણ લેવા છે અને આપણો સમય પાસ થઈ જશે એમ કરીને તો ગયા. ટેક્સી કરીને એમના સગાવાલન ત્યાં ગયા. ત્યાં જાય છે એટલે ભાઈ ચા નાસ્તો થયો અને ઘણા સમયે ત્યાં ગયા હતા એટલે એમણે આજુબાજુના બીજા જે એમના સગાવાલા હતા ને એ લોકોને પણ બોલાવી લીધા મળવા માટે કે આવો આ ભાઈ આવે છે તો મળીએ એમ કરીને બધાને બોલાવે છે, બધા સાથે વાતચીત કરી. એમ કરતાં ઘણો સમય થઈ ગયો અને વાત વાતમાં બીજા એક ભાઈ સાથે સંબંધ નીકળ્યો, એમની દીકરી જ્યાં સાસરે હતી એમના જ સંબંધમાં કોઈ હતું. એટલે કે તમે તો વિવાહ પક્ષના આવે, તમારે તો અમારે ત્યાં આવવું જ પડે, હવે ક્યાંક તો તમે જમશો ને, ઓફિસમાં જમો એના કરતાં આપણે ત્યાં જમીને જજો. એટલે જમવા લઈ ગયા અને મોડ સુધી ત્યાં બેઠા હતા, પછી ઘરે જઈને રસોઈ બનાવી, મોડ વાગી, 1-1.5-2 વાગી ગયા. હવે વાતો વાતોમાં પેલા ભાઈને ધ્યાન જ નથી કે મારે ઓફિસ જવાનું છે, એમને ત્યાં બેઠા. પછી બીજા એક ભાઈ ત્યાં ચા પીવા ગયા, એમ કરતાં 4 વાગી ગયા. પછી કહે કે ચાલો, પછી એકદમ યાદ આવ્યું કે મારે તો જવાનું છે અને જીવા નીકળવા ગયા તો રસ્તા પર ટ્રાફિક જામ અને ત્યાં રસ્તામાં જ એમને 5 વાગી ગયા. ઓફિસ પહોંચતા પહેલાં જ જો 5 વાગી ગયા, હવે ઓફિસ તો 5 વાગે બંધ થઈ જાય, શું કરવાનું? નિરાશ થઈ અને એરપોર્ટ પર પહોંચે છે, 6 વાગ્યાની ફ્લાઇટ હતી, ફ્લાઇટ પકડીને પાછા મુંબઈ આવી ગયા. જે કામ કરવાનું હોય તે થયું નહીં. બીજે દિવસે સવારે ઓફિસમાં રિપોર્ટિંગ કરે છે અને કહે છે કે આવું થયું, કામ થયું નથી, જવાયું નથી ઓફિસ, હવે શું થશે એમની હાલત? બીજી વાર એમને મોકલશે ખરા? ક્યાંય આવું કામ હોય તો મોકલે? એક તો કંપનીનું કામ ગયું, એ મોટું નુકસાન, ફ્લાઇટની ટિકિટ આવવા જવાની આપી, ખર્ચો ગયો, 1 દિવસની રજા આપી, બધું નુકસાનમાં. મેં આવું કહ્યું દેખ ભાઈ કે મોકલશે નહીં, એવું નહીં મોકલે, ક્યાં મોકલે? ઘરે મોકલી આપે. હા, પ્રાઇવેટ કંપનીમાં કોઈ ના ચલાવી લે, ઘરે મોકલી આપે. હવે
આ ભાઈનું આખું જે કામ માટે એમને મોકલ્યા હતા એ કામ એમણે એમનાથી થયું નહીં. એટલે તો એમને હવે બીજી વાર એવો ચાન્સ મળશે નહીં. બસ ઈશ્વર પણ આવું જ કરે કે એને બુદ્ધિ શક્તિ આપી, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરાવ્યો, અને છતાં પણ મનુષ્ય જન્મમાં કરવા યોગ્ય મોક્ષ પ્રાપ્તિનો જો પ્રયત્ન ન કરે તો બીજી વાર જલ્દીથી મનુષ્ય જન્મ આપે નહીં. એ કે મનુષ્ય જન્મ દેવાનુગ્રહ હેતુ કમ કહ્યું છે, મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય એ દેવાનુગ્રહ હેતુ કમ, ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે, આપણો કોઈ પ્રયત્ન એમાં ચાલી શકે તેમ નથી. જ્યારે ઈશ્વરનો અનુગ્રહ થાય ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે, અને અત્યારે આપણને પ્રાપ્ત છે, આપણને ઉપલબ્ધ છે, અને છતાં જો એને આપણે યોગ્ય ઉપયોગ ન કરીએ, મોક્ષ માર્ગે પ્રયત્ન ન કરીએ કે મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન બિલકુલ ન કરીએ કે શરૂ જ ન કરીએ તો બીજી વાર આવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થવાની સંભાવના ખૂબ ઓછી છે. અને બીજું નુકસાન જે આપણે જોયું કે પ્રાપ્ત અવસરને છોડી દેવાના સંસ્કાર પડી જશે. ઠીક છે, હવે નહીં થાય તો ચાલશે, એ પછી ધીમે ધીમે સંસ્કાર બની જાય, એ સ્વભાવ બની જાય, પછી એમાંથી મુક્ત થવું ખૂબ મુશ્કેલ થઈ જાય. એટલે અત્યારે જે મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે એમાં મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કંઈક ને કંઈક તો શરૂ કરી જ દેવાનો, સ્ટાર્ટ તો કરી જ દેવાનું, અને જો થોડા ઘણા આગળ વધ્યા હોઈએ તો એમાંથી થોડું વધારે આગળ વધવાનું. જો વધારે આગળ નહીં વધીએ, જ્યાં છીએ ત્યાંને ત્યાં જ રહીશું, તો આપણે મુમુક્ષુ ન કહેવાઈએ. અને મુમુક્ષુ ન કહેવાઈએ તો આ ગ્રંથનું અધ્યયન કે વેદાંતના કોઈ પણ ગ્રંથનું અધ્યયન આપણને ઉપયોગી થશે નહીં. અધ્યયન કરી શકાશે, સત્સંગમાં જવાશે, પુસ્તક વંચાશે, કેસેટ સંગ્રહ કરાશે, પણ પ્રગતિ નહીં થાય. એ શાસ્ત્રે ચોખ્ખું કહી દીધું, અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ. એટલે એક તો આ વિચારણા હોય મનુષ્ય જન્મમાં મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. બીજું છે જેણે શ્રેય અને પ્રેયની વિચારણા કરી છે, મારા માટે શ્રેય શું છે અને પ્રેય શું છે. શ્રેય એટલે આત્યંતિક કલ્યાણ, જે ભલે કરતી વખતે થોડું દુઃખરૂપ લાગે, કષ્ટરૂપ લાગે, પણ અંતે સુખ પ્રાપ્ત કરાવનાર હોય એને શ્રેય કહેવાય કે કલ્યાણકારક કહેવાય. અને પ્રેય એને કહેવાય કે શરૂઆતમાં સુખરૂપ લાગે પણ અંતે દુઃખરૂપ થવાનું હોય. જે જગતના પદાર્થો પ્રાપ્ત કરી અને હું સુખી થઈ જઈશ, એ સમજપૂર્વક એ બુદ્ધિપૂર્વક જ્યારે જગતના પદાર્થોની પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ પ્રાપ્ત થાય ત્યારે થોડોક સમય તો સુખ લાગે છે, પણ જેવું એ જતું રહે એટલે દુઃખ મૂકીને જાય છે. એટલે અને જે સુખ પ્રાપ્ત થાય છે એ પણ દુઃખ મિશ્રિત જ હોય છે, અને જ્યારે જાય ત્યારે પણ દુઃખી કરીને જાય છે. બીજી વાર એની પ્રાપ્તિની ઈચ્છા જન્માવીને જાય છે, એટલે એને પ્રેય કહેવામાં આવે છે. એટલે જેણે શ્રેય અને પ્રેયનો વિચાર કરી લીધો છે કે જગતમાં કરેલા પ્રયત્નો એ પ્રેય રૂપ છે, એનાથી મને નિત્ય સુખની પ્રાપ્તિ થઈ શકે એમ નથી, શ્રેય તો માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં જ રહેલું છે, આત્મતત્વની પ્રાપ્તિમાં જ મારું શ્રેય છે. આવી શ્રેય અને પ્રેયની વિચારણા જેણે કરી અને શ્રેય પ્રાપ્તિના પ્રયત્નોનો નિશ્ચય કરેલો છે, માત્ર જાણે છે એટલું નહીં, શ્રેય પ્રાપ્તિના પ્રયત્ન કરવાનો જેણે નિશ્ચય કરેલો છે એને મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુ કોને કહેવાય એની વિચારણા કરી રહ્યા છીએ. એટલા માટે જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે એ જાણી અને આપણે એવા થવાનું છે. કેવા થવાનું છે ખબર જ નહીં હોય તો કે મુમુક્ષુ શબ્દ ગોખી રાખીને કોઈ અર્થ નથી. આપણે મુમુક્ષુ થવું હોય તો શું કરવાનું, તો કે જગતમાં રહેલી સુખ બુદ્ધિ છોડવાની, પ્રયત્ન છોડવાની વાત નથી, કર્તવ્ય થતો હોય પ્રયત્ન ચોક્કસ કરવાનો. જે કંઈ આપણી ઉપાધિ અનુસાર, બધી જ ઉપાધિ, વર્ણ, આશ્રમ, આપણું જે કંઈ સ્ટેટસ હોય, પરિવારમાં હોય, સમાજમાં હોઈએ, જે કંઈ આપણું સ્થાન, ઉપાધિ અર્થાત કે સ્થાન, જે આપણે સ્થાને હોઈએ એને અનુરૂપ જે કંઈ કર્તવ્ય કર્મ થતા હોય નિષ્ઠાપૂર્વક કરવાના, પરંતુ એનાથી સુખી થઈ જઈશું એ બુદ્ધિ છૂટી દેવાની. સુખ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ ના હોવી જોઈએ, કર્તવ્ય બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ હોય તો વાંધો નથી. એવી રીતે આ મુમુક્ષુ તરીકેનું આપણું જીવન હોવું જોઈએ. શ્રેય અને પ્રેયની વિચારણા જેણે કરેલી હોય અને શ્રેય પ્રાપ્તિ જ કરવી છે એવો દ્રઢ જેનો નિશ્ચય છે એને મુમુક્ષુ કહેવાય. અને ત્રીજું છે જે કર્મ અને કર્મફળની પરીક્ષા કરે છે,
ઉપનિષદમાં સરસ વાત આવે છે, એક મુંડક સ્તુતિનો શ્લોક છે. પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત ન અસ્તિ અકૃત કૃતેન. ખૂબ સરસ વાત છે. નિર્વેદમ આયાત, જગતના પદાર્થોમાંથી સંસારમાંથી નિર્વેદ એટલે વૈરાગ્ય. જે અહીંયા કહ્યું કે એ મને સુખી કરી શકે એમ નથી, એવો નિશ્ચય જ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે શું? કોઈ વિશેષ સ્થિતિ નથી. જગતના પદાર્થો મને સુખી કરી શકે એમ નથી, એવો નિશ્ચય, એવો નિશ્ચય થઈ ગયો ને, એને જ વૈરાગ્ય કહેવાય છે. નિર્વેદ પ્રાપ્ત થાય. ક્યારે થાય? તો કે લોકાન કર્મચિતાન લોકાન પરીક્ષ્ય. કર્મચિતાન એટલે કર્મથી ઉપચિત થયેલા, કર્મથી પ્રાપ્ત થયેલા જે લોક અર્થાત કે ફળ, કર્મ કરવાથી જે કોઈ ફળ પ્રાપ્ત થયા છે એની પરીક્ષા કરવાની. આપણે શું કરીએ? ખાલી ઈક્ષણ કરીએ છીએ, જોઈએ છીએ. પરિતઃ ઈક્ષણમ પરીક્ષા, ચારે બાજુથી એનો વિચાર કરવાનો કે મને કર્મ કરવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે, પૂર્વે કરેલા કર્મનું અત્યારે ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે, અત્યારે કરીએ છીએ એનું ફળ મળશે કે ભવિષ્યમાં મળશે, તો એ ફળ કેવું છે? શું એ મને નિત્ય સુખી કરી શકે એમ છે? ધન પ્રાપ્તિ કરીને જોઈ લીધું, ધન પ્રાપ્તિના કર્મથી સુખ મળે છે, જગતમાં સત્તા પ્રાપ્તિના પ્રયત્નથી સુખ મળે છે, શરીર સ્વાસ્થ્ય જાળવી રાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં શું સુખ મળે છે? જગતમાં કરેલા કોઈ પણ કર્મ મને કેવું ફળ આપે છે? કર્મ ચિતાન લોકાન, કર્મ ઉપચિતાન, કર્મથી પ્રાપ્ત થનારા લોકાન એટલે કર્મફળાન, કર્મફળની પરીક્ષા કરવાની, શું એ મને સુખી કરી શકે એમ છે કે નહીં. જ્યારે નવરા પડીએ એકલા હોઈએ ત્યારે વિચાર કરવાનો, અત્યાર સુધીના મારા કરેલા કર્મોથી શું ફળ પ્રાપ્ત થયું, શું નિત્ય સુખની પ્રાપ્તિના માર્ગે હું આગળ વધું છું, એનાથી નિત્ય સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે કે એ માર્ગે હું આગળ વધી શકું છું, એની વિચાર કરવાની. અને એવી વિચારણા કરનાર બ્રાહ્મણ, જે આવી વિચારણા કરે, શાસ્ત્રની વિચારણા કરે, બધા બ્રાહ્મણ જ કહેવાય. નિર્વેદમ આયાત, એને નિર્વેદની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની પ્રાપ્તિ થાય. બધા કર્મો દ્વારા પ્રાપ્ત થનારા ફળની પરીક્ષા વિચારણા કરવાથી એક નિશ્ચય પર પહોંચાય છે. એ કયો નિશ્ચય છે? તો કે ન અસ્તિ અકૃત કૃતેન. કૃતેન એટલે કર્મ કરવાથી અકૃત, જે કર્મ દ્વારા પ્રાપ્ત નથી થતું એવું આત્મતત્વ, એનું નામ છે અકૃત. કર્મથી પ્રાપ્ત, જે કૃત છે એટલે કરેલું છે, આ કરવાથી પ્રાપ્ત થતું નથી. આપણું પોતાનું આત્મ સ્વરૂપ છે. કોઈ પણ કર્મ કરી અને જે અપ્રાપ્ત હોય એની પ્રાપ્તિ સંભવે છે. જે આત્મ સ્વરૂપ આપણને પ્રાપ્ત જ છે એની પ્રાપ્તિ કર્મો કરવાથી સંભવતી નથી, એટલે એને અકૃત કહેવામાં આવે છે. અકૃત કૃતેન ન અસ્તિ, કર્મો કરવાથી અકૃત એવા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે એમ નથી, એ માત્ર જ્ઞાનથી થઈ શકે એમ છે. એટલે કર્મ અને કર્મ ફળથી જે વૈરાગ્યને પ્રાપ્ત થયા છે, વૈરાગ્યને પ્રાપ્ત થયા છે એટલે એવો નિશ્ચય કરી લીધો છે કે આનાથી હું સુખી થઈ શકું તેમ નથી, અર્થાત આ મને સુખી કરી શકે એમ નથી, એવો નિશ્ચય થાય ને તો જ એ તરફની પ્રવૃત્તિથી મન પાછું વળે, એ તરફની સુખબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિથી પાછું વળે. એટલે અહીંયા જેણે કર્મ અને કર્મફળની વિચારણા કરી છે, આ માત્ર આપણો નિશ્ચય નથી કે કર્મના ફળ છે એ અનિત્ય છે, નિત્ય સુખી કરી શકે એમ નથી, માત્ર આપણો નિશ્ચય નથી. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને જણાવે છે, એને જ્યારે બહુ બધી લાલચ આપીને બધું કહ્યું ને પછી ત્યાં જણાવે છે, યમરાજા કહે છે કે હું જાણું છું, જાનામી અહમ સેવધી ઇતિ અનિત્યમ. સેવધી એટલે ખજાનો, નિધિ એ અનિત્ય જ છે. શેનો ખજાનો? તો કે કર્મના ફળનો ખજાનો. તો કે તમને કેવી રીતે ખબર પડી? યમરાજા કે મારી પાસે જ બધા કર્મ ફળનો ખજાનો છે, મૃત્યુ પામીને જીવ મારી પાસે જ આવે છે, યમરાજા પાસે જ જાય છે જીવ, ત્યાં જાય એટલે એના બધા કર્મોનો હિસાબ થાય અને એના જેવા કર્મો હોય એવા કર્મોનું ફળ એને પ્રાપ્ત થાય. તો જો યમરાજા જ કર્મોના ફળ પ્રદાન કરનારા હોય તો એ કર્મોના ફળમાં શું છે એમને તો ખબર હોય ને, જે ગોડાઉનમાંથી આપતા હોય, જે જીવ આવે એને એના કર્મો અનુસાર ફળ આપતા હોય, તો ગોડાઉન તો એમના કંટ્રોલમાં જ છે, એમને ખબર છે કે અંદર કયો માલ ભરેલો છે. કે કર્મોના ફળનો જે ખજાનો છે ને એમાં મને ખબર છે કે કશું જ નિત્ય નથી, બધું જ અનિત્ય છે. કર્મના ફળ દ્વારા જે પ્રાપ્ત થશે, કારણ કે ઉત્પન્ન થયેલું પ્રાપ્ત થયેલું છે એટલે એક દિવસ જતું રહેશે. એટલે કર્મોના ફળનો જે ખજાનો છે સેવધી તે અનિત્યમ, એ અનિત્ય જ છે, એમાંથી કોઈ પણ પ્રકારનું નિત્ય ફળ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. ને એટલે કહેવાય છે ને, એવી વાત છે મજાકમાં એવું કહેવાય
જીવ મૃત્યુ પામે, કોઈ પણ મૃત્યુ પામે એટલે યમરાજા પાસે જાય, એટલે ત્યાં બધાનો હિસાબ કિતાબ કોણ રાખે? ચિત્રગુપ્ત રાખે. બરાબર ને? ચિત્રગુપ્ત પહેલાં તો ચોપડો લખે, એવું કે વાર્તા તો એવી બધી આપણે પુરાણમાં ને સાંભળી હોય નાના હોઈએ ત્યારે, કે ચોપડો રાખે, આપણા બધા જ કર્મો એમાં લખાયેલા હોય, પછી એનો હિસાબ કરે અને પછી ફળ આપે. હવે આજકાલ છે ને ચિત્રગુપ્ત પણ લેપટોપ કે આઈપેડ લઈને બેઠા હશે, ફટાફટ ફળ મળી જાય છે. આપણે જોઈએ છીએ નજર સામે ઘણી વાર તો ફળ મળી જતા હોય છે, એટલે પછીની વાત નથી, ફટાફટ ફળ આપી દે. એટલે કર્મોના ફળ છે ને એ અનિત્ય જ છે, નિત્ય ફળ પ્રદાન કરી શકે તેમ નથી. એટલે મુમુક્ષુ થવું હોય તો એક તો મનુષ્યની જે પ્રાપ્ત છે બુદ્ધિશક્તિ એની વિશેષતા સમજવાની, મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ સમજવાનું, બીજું જોયું શ્રેય અને પ્રેયની વિચારણા કરવાની, કેવી રીતે મારું શ્રેય થાય. પ્રેય પ્રાપ્તિના પ્રયત્નોથી તો જીવન વેડફાઈ જશે, એનાથી કંઈ નિત્ય સુખી થઈ શકાય તેમ નથી. અને પછી જોયું કર્મ અને કર્મફળની વિચારણા, કર્મ અને કર્મફળની વિચારણા કરીને પણ એવો જ નિશ્ચય પણ આપણે પહોંચીએ છીએ કે કર્મ દ્વારા નિત્ય સુખરૂપી ફળ કે નિત્ય સુખ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તો કેવી રીતે મળે? તો કે જે નિત્ય સુખ સ્વરૂપ છે એ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આત્મા કેવો છે? જગત તો આપણે પહેલાં જોઈ ગયા, અનિત્યમ અસુખમ ઇમમ લોકમ પ્રાપ્ય ભજસ્વમાં, ભગવાને ભગવદ્ ગીતા 9મા અધ્યાયમાં કહ્યું, આ લોક ઇમમ લોકમ અનિત્યમ અને અસુખમ, અનિત્ય છે, ગમે એટલો પ્રયત્ન કરો ને ધારો કે સુખ મળશે ને તો પણ એ અનિત્ય જ હશે. સમગ્ર સૃષ્ટિમાં એનો જ ઉત્પત્તિ ને પ્રલય થાય છે આખા જગતનો, તો એમાં કોઈ વસ્તુ નિત્ય હોઈ શકે? જે પોતે જ અંતવાન છે એમાં કશું નિત્ય હોઈ શકે નહીં. એટલે અનિત્ય છે બધી જ વસ્તુ. અને બીજું કહ્યું અસુખમ, અસુખરૂપ છે, સુખરૂપ નથી. જો અલ્પસુખ કહ્યું હોત ને તો હજુ ચાલો આપણને એમ કે ચલો થોડું 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 રોજ થોડું થોડું મળે તોય ચાલે. આપણે કંઈ ખાવા માટે એક મણ અનાજ ના જોઈએ, કેટલું જોઈએ રોજ? એટલે તમને એક મણ અનાજ નહીં મળે, રોજ 500-500 ગ્રામ મળશે તો ચાલે કે નહીં? રોજ એટલું જ જોઈએ છે આપણે તો. તો અલ્પસુખ કહ્યું હોત ને કે રોજ થોડું થોડું મળતું રહે તો ચાલે, ભગવાન એવું નથી કહ્યું. અસુખમ, અનિત્ય છે, અને જો થોડું ઘણું સુખ છે એવું લાગતું હોય ને તો વાસ્તવમાં એ સુખ નથી, એ અસુખમ જ છે, સુખનો આભાસ માત્ર છે. અને અસુખમ એટલે સુખ નહીં, બીજું બધું જ મળે. આ સંસારમાં પ્રયત્ન કરનાર ઇમમ લોકમ, જ્યાં આપણે અત્યારે જીવન જીવી રહ્યા છીએ એ લોક, ઇમમ એટલે પ્રત્યક્ષ કહ્યું, આ લોક જ્યાં જીવન જીવી રહ્યા છીએ, જ્યાં આપણે આપણા કર્તવ્ય કર્મો કરી રહ્યા છીએ એ કેવું છે? ઇમમ લોકમ અનિત્યમ અસુખમ, સુખ નથી એમાં. એમાં ધન સત્તા સંપત્તિ બીજું બધું જ મળશે, પ્રયત્ન કરો બધું જ મળશે, પણ સુખ નહીં મળે. એવો નિશ્ચય આપણે કરવાનો છે, કર્મ દ્વારા સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ નહીં. સંસાર આવો છે. અને આત્મસ્વરૂપ કેવું છે? તો કે સત, ચિત્ત અને આનંદ. જે સત છે અર્થાત ત્રણે કાળે રહેવાવાળું છે, ત્રિકાલે અપી તિષ્ઠતિ એથી સત, પૂર્વે પણ હતું અત્યારે છે અને ભવિષ્યમાં રહેવાનું, એટલે નિત્ય છે. અને ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપ છે, અને આનંદ એટલે સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એમાં ક્યાંય દુઃખ છે જ નહીં. અને આપણે જે દુઃખ રહિત અને નિત્ય સુખ, એટલે નિત્ય એટલે સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે એ આત્માનો સ્વભાવ જ છે, એ આત્માનું સ્વરૂપ જ છે. એટલે એની પ્રાપ્તિ કરી લઈએ તો આપણે નિત્ય સુખી થઈ શકે, એટલે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો છે. એવો નિશ્ચય કરનાર જે છે એને અહીંયા મુમુક્ષુ કહેવામાં આવે છે. અને આવી આવો જેનો નિશ્ચય થઈ ગયો છે, મોક્ષ પ્રાપ્તિ એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. એ મોક્ષ પ્રાપ્તિ, અને મોક્ષ પ્રાપ્તિ થાય છે આત્મસ્વરૂપના જ્ઞાનથી. તે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરનાર આ ગ્રંથ છે, એટલે આ ગ્રંથના અધ્યયનથી તત્વનો બોધ થશે. તત્વ એટલે જ એ આત્મસ્વરૂપ, સર્વનું તત્વ, સારભૂત તત્વ, સર્વના સારભૂત તત્વ રૂપે એ જ આત્મા કે બ્રહ્મતત્વ રહેલું છે, અને એનો બોધ કે જ્ઞાન કરાવવાનું આ ગ્રંથનું સામર્થ્ય છે. આ ગ્રંથ એ જ્ઞાન કરાવે છે, તત્વનો બોધ કરાવે છે. બધાનું જે સારભૂત તત્વ છે એ આત્મતત્વ છે, એનો બોધ કરાવનાર જે ગ્રંથ છે એનું અધ્યયન કરવાથી આપણું જે ધ્યેય છે મોક્ષની પ્રાપ્તિ એ સિદ્ધ થઈ શકે તેમ છે.
છે, પણ એના માટે જરૂરી છે કે આપણે એવા મુમુક્ષુ થવું પડે. અને મુમુક્ષુ કેવી રીતે થવાય એની આપણે વિચારણા કરી એવો પ્રયત્ન કરતા રહેવાનું કે જેથી આપણા જીવનમાં પણ જગતમાં રહેલી સુખબુદ્ધિ દૂર થાય. કર્મ અને કર્મફળની વિચારણા કરી અને એનાથી આપણું મન ઉપરામ થાય કે એનાથી હું સુખી નહીં થઈ શકું, બીજું કંઈ પ્રાપ્ત કરવું હોય, કર્તવ્ય થતું હોય તો ચોક્કસ કરવાનું, પણ એનાથી હું સુખી થઈ જઈશ ને એ વિચાર જો છૂટી ગયો તો આપણને નિર્વેદ કે વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ. અને એવો વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય તો આપણે મુમુક્ષુ થયા કહેવાઈએ. અને એવા મુમુક્ષુ માટે મુમુક્ષુણામ હિતાર થાય, માત્ર આપણા માટે જ શંકરાચાર્યજીએ રચના કરી છે એવું સમજી લેવાનું. અને શંકરાચાર્ય રચના કરી છે ને આપણે ભણવાનું છે નહીં, ખાસ આપણા માટે, પેલું કહે ને પર્સનલ ટ્યુશન જેવું, ખાસ આપણા માટે શંકરાચાર્યજીએ રચના કરી છે એવું સમજીને જો આનું અધ્યયન કરવામાં આવશે તો આપણું આ મનુષ્ય જીવન સાર્થક થશે. જે ઉદ્દેશ માટે આપણને ઈશ્વરે મનુષ્ય જન્મ પ્રદાન કરેલો છે એ પણ સફળ થશે. હનુમાનજી વીંટી લઈ અને લંકા ગયા, સીતાજીની શોધ કરી અને પાછા આવે છે તો રામચંદ્રજી કેટલા પ્રસન્ન થયા. જે કામ માટે સામર્થ્ય પ્રદાન કરેલો તેનો ઉપયોગ થયો, સદુપયોગ થયો. એટલે આપણે ઉપયોગ નહીં, દુરુપયોગ નહીં અને સદુપયોગ કરવાનો રહે એવું મનુષ્ય જીવનનો આપણે સૌ સદુપયોગ કરી શકીએ, એવા મુમુક્ષુ થઈ શકીએ અને આપણે આપણા જીવનનું જે અંતિમ લક્ષ્ય છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીએ એવી આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. કારણ કે આ મંગલાચરણ છે, મંગલાચરણમાં ઈશ્વરને અને સદગુરુને પ્રાર્થના કરવામાં આવે છે કે જે ઉદ્દેશથી એમણે ગ્રંથની રચના કરી છે એ ઉદ્દેશ પરિપૂર્ણ થાય. અને એ પરિપૂર્ણ થાય એટલે આપણું કલ્યાણ એમાં આવી ગયું, મુમુક્ષુણામ હિતાર થાય, આપણું પણ હિત થાય એવી આપણે મંગલાચરણ દ્વારા પ્રાર્થના કરી. અને વિચારણા જે અધૂરી છે આપણે પુનઃ મળીશું ત્યારે એ વિચારણામાં આગળ વધીશું આવતા સોમવારે સવારે 7 વાગે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.